સૌને નમસ્કાર. આ વિડીયોમાં આપણે વેક્સિન શું છે, એ કેવી રીતે બને છે, વેક્સિન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે, શું વેક્સિનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે, શું વેક્સિન લેવી જોઈએ, શું વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે અને વેક્સિન વિશેની અફવાઓ, આ વિડીયોમાં આપણે આ વિશેની તમામ બાબતો વિશેષ રીતે જોઈશું. પ્રેઝેન્ટેડ બાય ડોક્ટર એમબી વેકરિયા, લેક્ચરર ડાયટ, પોરબંદર. અને સાથે સાથે જયશ્રી એમ વેકરિયા, પ્રિન્સિપાલ શ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર, ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ, જૂનાગઢ. ફરી આપણે જોઈએ તો 6 મુદ્દાઓ છે. વેક્સિન શું છે, એ કેવી રીતે બને. બીજો મુદ્દો, વેક્સિન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે. શું વેક્સિનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે. શું વેક્સિન લેવી જોઈએ. શું વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે. અને છેલ્લે વેક્સિન વિશેની અફવાઓ. પહેલો મુદ્દો આપણે જોઈએ, વેક્સિન શું છે, એ કેવી રીતે બને છે. સરળ શબ્દોમાં કહું તો કોઈ વાયરસ અથવા બેક્ટેરિયાનો નિષ્ક્રિય અથવા મૃત અવતાર એટલે વેક્સિન. હાલમાં કોરોનાની વેક્સિન જે લોકો લઈ રહ્યા છે એ બીજું કશું નથી પણ કોરોનાના જ જીવાણુ છે, પણ એ મૃત છે અથવા એને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. બહાર વાતાવરણમાં રહેલો કોરોના સક્રિય છે, જે રોગ અને હાનિ ફેલાવે છે. જ્યારે વેક્સિનમાં રહેલા કોરોનાની રોગ ફેલાવવાની ક્ષમતા નાબૂદ અથવા નિષ્ક્રિય કરી દેવામાં આવી છે, માટે વેક્સિનમાં જે કોરોના જીવાણુ અંશો છે તે મૃત અથવા નિષ્ક્રિય છે. એ કેવી રીતે બને છે તે જોઈએ. જે તે પ્રાણી અથવા મનુષ્યમાંથી લીધેલા ટેસ્ટિંગ સેમ્પલના કલેક્શનમાંથી આવા વાયરસને અલગ તારવામાં, એટલે કે આઇસોલેટ કરવામાં આવે છે. બાદમાં નિયત તાપમાને લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ અને રાસાયણિક પ્રક્રિયાઓના અંતે જે તે વાયરસને નિષ્ક્રિય કે મૃત કરીને સોલ્યુશન મારફતે ઇન્જેક્શનમાં લેવામાં આવે છે. આ થઈ વેક્સિન. ત્યારબાદ જોઈએ, વેક્સિન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે. આપણા શરીરમાં મુખ્ય છે રક્ત, જેને લોહી કહીએ છીએ. આ લોહીમાં આપણા 3 સૈનિકો રહેલા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રક્તનો એક ડાયાગ્રામ છે, જેમાં રેડ બ્લડ સેલ છે, વ્હાઇટ બ્લડ સેલ, પ્લાઝમા અને પેટલેટ્સ. ત્યારબાદ જોઈએ કે આપણે કહેવામાં આવ્યું છે કે આ લોહીમાં આપણા 3 સૈનિકો રહેલા છે. એક છે રક્તમાં વહેતા રક્તકણો, જેને આપણે RBC, જે ફેફસાને ઓક્સિજન પૂરું પાડે છે. તો RBC એટલે, એનો ફોટોગ્રાફ્સ જોઈએ તો સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ રેડ બ્લડ સેલ, જેને આપણે RBC તરીકે ઓળખીએ છીએ. બીજો છે શ્વેતકણો, જેને WBC, જે રોગો સામે રક્ષણ કરે છે, જેને વ્હાઇટ બ્લડ સેલ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ વ્હાઇટ બ્લડ સેલ, જુદા જુદા અહીંયા એના નામ આપવામાં આવેલા છે. ત્રીજા છે ત્રાકકણો, જેને આપણે પેટલેટ્સ, કે જે લોહી જામવાની પ્રક્રિયામાં અલગ અલગ રીતે મદદ કરે છે. તો તેનો ફોટોગ્રાફ્સ આપણે જોઈએ. અહીંયા આકૃતિમાં તમને જોવા મળશે કે બ્લડના જે વિભાજન કરીને ફોટો લેવામાં આવ્યો છે, વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ અને પેટલેટ્સ. ત્યારબાદ આપણે જોઈએ, હવે સંપૂર્ણ ખેલ રોગ પ્રતિકારક શક્તિનો છે. આ રોગ પ્રતિકારક શક્તિને આપણે આ ભારતીય સેના સાથે સરખાવીએ, સેનામાં જેમ એરફોર્સ, નેવી અને આર્મી છે, બસ એવું જ આનું કામ છે.
જેમ દેશમાં આતંકવાદી ઘૂસપેઠ કરે છે ત્યારે સૈનિકો એમને મારીને દગેડી મૂકે, બસ એવું જ કામ આપણા શરીરમાં શ્વેતકણો કરે છે. આ શ્વેતકણો આપણા શરીરના ખરા સૈનિકો છે. શરીરમાં જ્યારે વાયરસનો ચેપ લાગે છે ત્યારે આપણા સૈનિક એવા શ્વેતકણો લડવા પહોંચી જાય છે. આપણા શરીર માટે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા, વાયરસ, વેક્સિનમાં રહેલા મૃત જીવાણુ બધું જ એક આતંકવાદી માફક છે જેની સામે લડવા શ્વેતકણો પહોંચી જાય છે. જ્યારે કોઈ પણ વાયરસનો ચેપ લાગે છે ત્યારે એ અજાણ્યા શત્રુને આપણા શ્વેતકણો પડકાર આપે છે, એની સામે લડીને શરીરનું રક્ષણ કરે છે. આપણા આ શ્વેત સૈનિકો ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. એ લડતા લડતા શત્રુને એટલે કે વાયરસને મેમરીમાં યાદ રાખી લે છે. એની વર્તુણક, એણે કરેલ નુકસાન, એની લડત, બધી જ માહિતી એ ભેગી કરીને આપણા ડિફેન્સ સિસ્ટમ એટલે કે રોગ સામે લડતા રોગપ્રતિકારક તંત્રને આપે છે. પરિણામે આપણું શરીર રોગને અનુરૂપ એન્ટીબોડી તૈયાર કરે છે. ત્યારબાદ આપણે જોઈએ શું વેક્સિનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે. જવાબ છે આ, પણ હકીકતમાં એ વેક્સિનની આડઅસર છે જ નહીં. ઉપર વર્ણવ્યું એમ જ્યારે વેક્સિનમાં રહેલ મૃત વાયરસ શરીરમાં ઇન્જેક્શન મારફત દાખલ થાય ત્યારે આપણું શરીર શ્વેતકણો એને દુશ્મન સમજી પડકારે છે. આ પડકારનું પરિણામ છે તાવ, કળતર, દુખાવો વગેરે. વાસ્તવમાં વેક્સિન લીધા બાદ તાવ આવવો એ આડઅસર નથી, પણ આવકાર્ય પ્રક્રિયા છે જે સૂચવે છે કે વેક્સિન અસર કરી રહી છે અને શરીરે એને યોગ્ય રિસ્પોન્સ પ્રતિભાવ આપ્યો છે. વેક્સિન લીધાના 4-6 કલાક બાદ આવું થઈ શકે છે. તાવ આવશે કે નહીં, કળતર થશે કે નહીં, આવી અનેક અસરોનો આધાર વ્યક્તિની તાસીર અને વેક્સિનની આ અસરકારકતા ઉપર રહેલો છે. માટે વેક્સિન લીધા બાદ એકાદ દિવસ આવું થાય તો ગભરાવું નહીં, એ શરીરમાં થતી હકારાત્મક પ્રતિક્રિયા છે. ત્યારબાદ જોઈએ શું વેક્સિન લેવી જોઈએ. તો મિત્રો, જવાબ છે ફર્સ્ટ હા. મેં અને મારા મિસિસે આ વેક્સિન લીધી છે, તો તેનો જોઈએ ફોટોગ્રાફ્સ. તમા ગભરાવાની કોઈ જરૂર નથી. તો ત્યારબાદ જોઈએ, જો ગંભીર બીમારી ન હોય તો કોઈ પણ વ્યક્તિ વેક્સિન લઈ શકે છે. જેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ હોય એમણે ડૉક્ટરને બતાવી એમની દેખરેખ અને સૂચન હેઠળ ખાસ વેક્સિન લઈ લેવાય, જેથી જો કોરોનાની ઝપેટમાં આવે તો ગંભીર અસર કે પરિણામથી બચી શકાય. વેક્સિન લેવાનો ફાયદો એ છે કે પાછળથી કોરોનાની ઝપેટમાં આવીએ તો પણ એની અસર બહુ ખાસ નથી થતી અને સર્વાઇવલ સહેલું રહે છે, હેરાન ઓછું થવું પડે. શું વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે? તો જવાબ છે હા. આ વેક્સિન છે, અમરત્વનું વરદાન નથી. સામાન્ય રીતે વ્યક્તિની તાસીર મુજબ વેક્સિનના પહેલા અને બીજા ડોઝ બાદ અમુક અઠવાડિયામાં શરીરમાં રોગ સામે લડતા એન્ટીબોડી બનવાનું શરૂ થાય છે. આજ વેક્સિન લીધી અને આજ જ એન્ટીબોડી બની જાય એવું ન થઈ શકે. વેક્સિન લીધા બાદ શરીરમાં એન્ટીબોડી બનતા આશરે 15-50 દિવસ લાગી શકે. માટે વેક્સિન લીધા બાદ પણ જો સાવચેતી ન રાખીએ તો 1.5-2 મહિનામાં કોરોના થઈ શકે. વેક્સિનનો મજબૂત ફાયદો એ છે કે જો એ લીધી હોય તો ગંભીર અસરથી ચોક્કસપણે બચી શકાય. એ ઉપરાંત નાનપણથી ઓરી, અછબડા, હડકવા વગેરે જેવી કેટલીય વેક્સિન આપણે લઈને હાલ સામાન્ય જીવન જીવીએ છીએ. વેક્સિનનો ફાયદો છે, નુકસાની નથી.
બીજું કે હાલમાં વેક્સિન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આવનારા વર્ષોમાં જરૂર કોરોના સામે વધુ અસરકારક વેક્સિન અને ટેબ્લેટ ફોર્મમાં મેડિસિન આવશે. ત્યાં સુધીમાં કોરોના જોડે જીવવું એટલું સામાન્ય લાગશે કે એક સમયે કરેલું લોકડાઉન પણ કદાચ હાસ્યાસ્પદ લાગશે. છતાં દવાના અભાવે જે તે સમયે એ નાખવું જરૂરી હતું. હાલમાં કોઈ અન્ય દવા નથી ત્યારે માસ્ક, હાથની સફાઈ અને વેક્સિન થકી જ બચી શકાય એમ છે. હવે જોઈએ વેક્સિન વિશેની કેટલીક અફવાઓ. આપણી તુચ્છ વોટ્સએપ કરોડિયા યુનિવર્સિટીમાં હમણાં બે મેસેજ વાંચ્યા, જેમાં એક હતો વેક્સિન એ નપુસક કરી દેવાનું કાવતરું છે, અને બીજું હતું વેક્સિનમાં એન્ટી હિન્દુ દ્રવ્ય છે. વોટ્સએપ પર જ્યારે વેક્સિન વિશે ખોટી અફવાઓ વાંચ્યું ત્યારે હસવું કે રડવું એ જ ખબર ન પડે. વેક્સિન પાછળનું ખરું વિજ્ઞાન આમ લોકો વચ્ચે વહેંચાવવું જોઈએ. બસ આ જ હેતુથી આ વિડીયો બનાવ્યો છે. સૌનો આભાર. નમસ્કાર. કોરોના પોઝિટિવ દર્દી માટે હોમ આઇસોલેશનમાં રહેલા હોય તો ઘરગથ્થુ ઉપાયો અને દવાઓની યાદી આ પ્રમાણે છે. પહેલી, ડોક્સીસાયક્લિન 100 mg સવાર સાંજ એક એક એવી રીતે 5 દિવસ. આઇવરમેક્ટિન 12 mg બપોરે 1-5 દિવસ માટે. એઝિથ્રોમાઇસિન 250 mg એક એક અથવા 500 mg દિવસમાં એક વખત લેવી. વિટામિન સી 500 mg એક સવાર બપોર સાંજ 10 દિવસ અને 10 દિવસ બાદ 101 એટલે કે સવાર સાંજ. વિટામિન D3 60 કે દિવસમાં એકવાર 5 દિવસ. તાવ હોય તો ડોલો એટલે કે પેરાસિટામોલ 650 mg દિવસમાં 3-4 વાર. શરદી ઉધરસ કે ગળામાં દુખાવો હોય તો લિવોસિટીરિઝિન ટેબ્લેટ સવાર સાંજ 1-1 લેવી. દિવસમાં 2 વખત સવાર સાંજ પ્રાણાયામ કરવા. દિવસ દરમિયાન હૂંફાળું પાણી પીવું. મીઠાવાળા ગરમ પાણીના ગોગળા દિવસમાં 3 વખત. હૂંફાળું લીંબુ પાણી દર 8 કલાકે. સૂકું આદું, ગોળ અને ઘીની ગોળી દિવસમાં 3 વખત. દિવસ દરમિયાન 3-4 વખત ઓક્સિજનનું લોહીમાં પ્રમાણ, બ્લડ ઓક્સિજન લેવલ SpO2 માપવું. જો લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ 94 કરતાં ઓછું હોય તો ડૉક્ટરને બતાવવાની અથવા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થવાની જરૂરિયાત છે. વૈકલ્પિક સારવાર જોઈએ તો મિથિલિન બ્લુ ડાયલ્યુટેડ 0.1 mg અથવા ml 1/2 ચમચી એટલે કે 2.5 ml દિવસમાં 1 વખત જીભ નીચે મૂકવું. આયોગ શીરપ એડવાન્સ અથવા પ્રોટેક્ટ દિવસમાં 2 વખત સવાર સાંજ ભૂખ્યા પેટે લેવું. કોરોના લેબોરેટરી ટેસ્ટની વાત કરીએ તો નંબર 1 કોવિડ એન્ટીજન ટેસ્ટ એટલે કે રેપિડ ટેસ્ટ, જે કોર્પોરેશન આરોગ્ય કેન્દ્રમાં ફ્રીમાં થાય છે. નંબર 2 કોવિડ RT-PCR ટેસ્ટ, જે સિવિલ હોસ્પિટલમાં ફ્રીમાં થાય છે. કોરોના માટેના જરૂરી બેઝિક ટેસ્ટની વાત કરીએ તો નંબર 1 CBC, નંબર 2 CRP, નંબર 3 ફેરિટીન, નંબર 4 LDH, નંબર 5 D-dimer અને નંબર 6 IL-6. 14 દિવસ સુધી અથવા જ્યાં સુધી રિપોર્ટ નોર્મલ આવે ત્યાં સુધી CBC, CRP અને D-dimer દર 2 દિવસે ચેક કરતા રહેવા. રૂટીન ચેકઅપ માટે જરૂરી સાધનો જોઈએ તો નંબર 1 પલ્સ ઓક્સિમીટર, નંબર 2 ડિજિટલ થર્મોમીટર અને નંબર 3 સ્ટીમ ઇન્હેલર એટલે કે નાસ લેવાનું મશીન. આભાર.